જય દ્વારકાધી, જય ભારત. મિત્રો, અત્યારે હું બેઠો છું, અમે આમ ફરી ફરીને આવ્યા એટલે હવે મારે તમને આ ડુંગળીનું બી કેમ છાંટવું એ હું શીખવાડતો નથી, પણ હું કેમ કરું એ તમે જોજો, કદાચ તમે ના છાંટતા હો તો. તો પહેલા નંબરની અંદર મિત્રો તમારું કેટલું બી છે, અવીજની ટોપડીનું નિશાન કરી લેવાનું. આ ગમે માપ એક સાઈડ લઈ લેવાની, બરાબર છે? સાંભળજો, આમાંથી ભરી અને ક્યારા ગણી લેવાના કે ભાઈ આટલા ક્યારા છે ને આટલા ક્રમના ક્યારા છે. હવે મિત્રો, મેં હમણાં પરમદી મેં એક વિડીયોમાં તમને કીધું હતું કે આમાં આપણે રોટાવેટર મારી દીધું ને, આમાં આપણે ડુંગળીનું બી છાંટવું છે. તો અમે આમાં ટ્રેક્ટરથી પારા વાળી લીધા છે અને અત્યારે અમે આમાં ડુંગળીનું બી છાંટવાના છે. તો હવે કેવી રીતનું ડુંગળીનું બી છાંટવું એ હું તમને સમજાવું સરખી રીતે. પહેલાં એક વાત નક્કી કરી લેજો કે જેટલા કેરા હોય ગણી લેવા, બીનો માપ કરી લેવો, પછી અથવા ઓ નિશાન કરી લેવું. ભાઈ આપણે એક ક્યારે અડધો કિલો જોઈ કે કદાચ કિલાનું માપ ના હોય તમારી પાસે, તો ટોપડી છે મારી પાસે દાખલા તરીકે, તો હવે આમાં હું 10 કિલો બી છાંટવાનું છે મારી પાસે, 22 કેરા છે. તો હું એ પ્રમાણે કે ભાઈ અડધો કિલો બી જઈને અને એ 10 કિલા બીની અંદર કેટલી ટોપડીઓ થાય છે એ ટોપડીનો માપ કરી લઈ. દાખલા તરીકે 22 કેરા છે ને મારી પાસે 24 ટોપડીઓ, ભાઈ 48 ટોપડી આવડી આ થાય, તો મારે આમાં એવું નક્કી કરવાનું કે બબે ટોપડી, બે ટોપડી આ એક ક્યારે ખાલી થવું જોઈએ, બરાબર. તો હવે મિત્રો, અત્યારે હું તમને આમાં ખાલી એક જ ટોપડી ભરી અને કેવી રીતનું બી છાંટવાય અને કેવી. અને બીજા નંબરની વાત જોવો, વાં આ મેં જૈડું ફેરવું છું, જો એ હું તમને પછી દેખાડી બી છટાઈ જાય. એટલે અમે મિત્રો, અને બીજી વાત કે જુઓ, તમે બી છાંટી આની ઉપર જૈડું ફેરવી શકો, આ મારો અનુભવ છે. તમે બળદની રાપ પણ હાંકી શકો માથે બી છાંટીને. ત્રીજી વાર તમે ખપારી પણ ફેરવી શકો. કેમ ખપારી ફેરવાય એ હું તમને દેખાડી, જૈડું કેમ હાંકશું આપણે એ પણ દેખાડીને. અત્યારે આપણે હું તમને બી છાંટું છું. દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે હું આમાં ખાલી એક ટોપડી ભરી લઉં, બરાબર. જો કે એક એઠી રહી જતી હોય એટલે આપણે મુઠ્ઠી ભરવા મજા ના આવે, તો બે તમે ભરી શકો. તો અત્યારે હું બે ટોપડી ભરી લઉં છું. હવે મિત્રો એક જોવાનું કે પવન તમારે કઈ બાજુ છે, બરોબર. જીભ જેમ દાખલા તરીકે એટલી સાઈડ પવન જતો હોય ને જેમ તમને બી દેખાવું જોઈએ. હું તો ગમે એમ મને. તો હવે મિત્રો આમાં ઘણી જાતની સાઈડ જો, હું તો મને તો ટેવ છે, હું આવી તો આમે છાંટી શકું. જોવો તમને રિવર્સમાં બતાડી શકું, હું તો આમે છાંટી શકું, બરોબર. મને તો ગમે એ બાજુ, મને તો જેમ કે બી મને તો હંધી રીતનું ફાવે, હું આમે છાંટી શકું. દાણો ભેગો ના પડવો જોઈએ, તમે ગમે એમ છાંટો એની કોઈ વાંધો નથી, દાણો ભેરો ના પડવો જોઈએ અને સેટ ક્યારે લગ્ન આવી જવું જોઈએ તમારું. હવે આ તો હું તમને ખાલી ડેમો. હવે જુઓ આ મારી પાસે જૈડું છે, બરોબર. હવે એમની અંદર જૈડું કેવી રીતનું હાલે એ હું તમને દેખાડું. આ જૈડું તમારે મિત્રો આવી રીતનું ક્યારામાં રાખી દેવાનું. પૂરેપૂરું જમીને ના અટતું હોય તો તમે આની ઉપર વજન મેલી શકો છો, અથવા કોઈ આપણું લાકડું છે કોઈ એવી રીતનું વજનવાળી વસ્તુ મૂકો તો પૂરેપૂરું જમીનને અડે અને તમારું જમીન રેવલ થતી જાય. અને ખાસ કરી જ્યારે તમે આમાં પાણી મૂકો ને ત્યારે મિત્રો એ ધ્યાન રાખવાનું, પાણી ધીમું મૂકવાનું, કારણ કે ડુંગળીનું બી ફોરવું હોય તણાઈ જવાની શક્યતા રહીએ, બરાબર. તો જુઓ મારું આ જૈડું, મિત્રો આ તો ખાલી ડેમો જ હતો. હવે ખપારી કેમ ફેરવવી એ તમને દેખાડું. ભાઈ ખપારી ક્યાં જોડો ઊભો રાખી દીધો. તો જોવો મિત્રો ખપારી ફેરવવી કેવી રીતે. હાવ આછી આછી અને ફોરી ફોરી ખપારી તમારી ફોરી હોવી જોઈએ. અને એક વાત યાદ રાખવાની મિત્રો, પડું હાવ પ્લીન ના હોવું જોઈએ, નહીં એટલી ગાંગડ હોવી જોઈએ જમીન અંદર, હાવ લાહુઈ ના આવવું જોઈએ, નહીં નહીં એવા ઢેફા એટલે નહીં એવી ગાંગડ, એટલે પાણી આલે એટલે પાણી રોકે અને ગાંગડ ઓગરી અને બી ઉપર
બેહી જાય એટલે એકદમ બીનો સરસ ઉગાવો આવે અને બેસ્ટ આવે બરોબર છે તો મિત્રો આ અમારા અનિયથી પણ અંજાઈ ગયું હતું અને ખપરિયાથી અંજાઈ જાય છે આમાં કાંઈ ફેરફાર હોય તો આમાં કોમેન્ટ કરજો વિડીયો શેર કરજો લાઇક કરજો અને ચેનલ યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો પેજ ઉપર ફોલો કરજો તો મળી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ જય ભારત.